મહત્વનો કહી શકાય એવો ભૂપૃષ્ઠનો જે વિભાગ છે તેને કહેવાય છે દ્વીપ સમૂહો। આ દ્વીપ સમૂહોની અંદર મુખ્યત્વે ભારતની અંદર બે વિભાગની અંદર વહેંચવામાં આવેલા છે, એક છે લક્ષદ્વીપ અને બીજું છે અંદમાન નિકોબાર દ્વીપ સમૂહો। લક્ષદ્વીપ છે તે કેરળથી ખૂબ જ નજીક આવેલ દરિયા કિનારાની અંદર જોવા મળે છે। તેની અંદર અનેક પ્રકારના નાના મોટા આવા દ્વીપો છે અને લક્ષદ્વીપના દરેક ટાપુઓનો આકાર ઘોડાની નાળ જેવો જોવા મળે છે। અને આ જે દ્વીપોના પથ્થરો પરવાળાના દ્વીપો દ્વારા નિર્માણ પામેલા છે એટલે તેને એટોલ કહેવામાં આવે છે। બીજો મહત્વનો દ્વીપ સમૂહ છે જે બંગાળાની ખાડીની અંદર આવેલ છે અને ભારતના દરિયા કિનારા એ કેરળથી ઘણો બધો દૂર આવેલો છે, જેનું નામ છે અંદમાન નિકોબાર દ્વીપ સમૂહ। આ અંદમાન નિકોબાર દ્વીપ સમૂહની અંદર અનેક એ મોટા પર્વતો આવેલા છે અને આ પર્વતો જ્વાળામુખીને કારણે પણ નિર્માણ પામ્યા હોય એમ કહેવામાં આવે છે। આજે અંદમાન નિકોબાર દ્વીપ સમૂહો છે તે દ્વીપ સમૂહોની અંદર 350 કરતાં પણ વધુ એ નાના મોટા પર્વત શિખરો કે પર્વતોની હારમાળા આવેલી છે। બીજી રીતે કહીએ તો સમુદ્રની અંદર ભારતની સુરક્ષાત્મક દ્રષ્ટિએ એટલે કે વ્યૂહાત્મક દ્રષ્ટિએ આ દ્વીપ સમૂહ ખૂબ જ એ ઉપયોગી સાબિત થાય છે, જે ભારતની સલામતીની દ્રષ્ટિએ મહત્વનું ગણી શકાય। આજે દ્વીપ સમૂહોની અંદર એકમાત્ર બેરન જે પર્વત છે તેની અંદર સક્રિય જ્વાળામુખી જોવા મળે છે, જે ભારતનો માત્ર એક સક્રિય જ્વાળામુખી કહી શકાય, એનું નામ છે બેરન। અને બીજો જે સુષુપ્ત અવસ્થામાં જે સક્રિય સુષુપ્ત જ્વાળામુખી છે તેની અંદર નારકોંડમ એની બાજુમાં જ આવેલો એ બીજો કહી શકાય એવો દ્વીપ સમૂહ છે। આમ ભારતની અંદર એ બે સમુદ્રની અંદર દ્વીપ સમૂહો આવેલા છે। આમ ભારતની વિવિધતાની દ્રષ્ટિએ જોઈએ તો ભૂપૃષ્ઠ ખૂબ જ ઉપયોગી એ કુદરતે આપેલો કહી શકાય એવો મહત્વનો પ્રદેશ ગણી શકાય। જ્યારે દક્ષિણનો ઉચ્ચ ભાગ છે એ ખનિજોથી સમૃદ્ધ કહી શકાય, જ્યારે ઉત્તરનો મેદાની પ્રદેશ છે તે ધાન્ય અનાજ એ પુષ્કળ પ્રમાણમાં થાય છે, એ પણ ખોરાકની દ્રષ્ટિએ ઉપયોગી છે। જ્યારે પર્વતીય પ્રદેશ છે તેની અંદરથી અનેક જળ પોતાની સાથે લઈને વહેતી નદીઓ એમાંથી વહે છે। ગંગા બ્રહ્મપુત્ર આવી મહત્વની નદીઓ છે એ ઉત્તરના પર્વતીય પ્રદેશોમાંથી વહે છે, જે પશુ પક્ષી પ્રાણીઓ માટે અને માનવ માટે પણ ખૂબ જ ઉપયોગી અને તેના વિકાસ માટે સમૃદ્ધિ માટે ઉપયોગી કહી શકાય એવો ભૂપૃષ્ઠનો વિભાગ છે। તો એ છે ભારતને ભૂપૃષ્ઠની વિવિધતાને આધારે જુદા જુદા વિભાગો।